તો માત્ર અમદાવાદ શહેરમાં જ નહીં પરંતુ ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી જ વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં અને ગાંધીનગરમાં વરસાદી માહોલ, માણસા તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગઈકાલે ગાંધીનગરમાં ઝરમર ઝરમર વરસાદથી દિવસની શરૂઆત થઈ હતી અને આજે પણ એવું જ જોવા મળી રહ્યું છે. આ તરફ માણસામાં તો ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે એપીએમસી નજીક પાણી ભરાયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સંવાદદાતા વિપુલ બાલધા ફોનલાઈન પર જોડાયા છે. વિપુલ, માણસામાં ભારે વરસાદ વરસ્યો, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા, શું પરિસ્થિતિ? જી બિલકુલ, ગઈકાલથી જ ગાંધીનગર જિલ્લામાં પણ મેઘરાજાની ફરીથી એન્ટ્રી શરૂ થઈ હતી. ગાંધીનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગઈકાલથી વરસાદ શરૂ થયો હતો. જોકે રાત્રે વિરામ બાદ આજ વહેલી સવારથી ફરીથી મેઘરાજાનું આગમન થયું છે, જેમાં ગાંધીનગર શહેરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. તો સાથે જ માણસા તાલુકામાં પણ વહેલી સવારથી વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને આ વરસાદને પગલે માણસાના કેટલાક વિસ્તારોમાં શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો જે છે સામે આવ્યા છે. માણસા શહેરના એપીએમસી ચોકડી કહેવાય, એપીએમસી ની સામેનો વિસ્તાર છે, ત્યાં પણ પાણી ભરાયાના દ્રશ્યો આવ્યા છે. તો સાથે જ મામલતદાર કચેરીથી થોડા આગળ ત્યાં પણ પાણી ભરાયાના દ્રશ્યો જે છે તે સામે આવે છે. તો સાથે જ માણસાના ટોલિયા માંગીશ આપણી સાથે સરપંચના પતિ યશવંતભાઈ ચૌધરી ફોનલાઈન પર જોડાયા છે. યશવંતભાઈ, આપનું સ્વાગત છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં અત્યારે ભારે વરસાદ છે, ઘણી એવી જગ્યાઓ એપીએમસી સહિતના વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે, શું પરિસ્થિતિ? હા બેન, હું સોલિયા ગામમાંથી સરપંચના પતિ તરીકે વાત કરું છું. જી જી યશવંતભાઈ, સોલિયા ગામમાં વરસાદ પડ્યો એટલે સારા એવો વરસાદ અત્યારે પડી રહ્યો છે અને વરસાદના પગલે અમારા ગામની પરિસ્થિતિમાં અમારા ગામની આજુબાજુના જે ગામો છે તે ગામોને ખેતરનું પાણી ગામમાં આવવાથી ફરતે બધા બાજુ અમારું ગામ થોડું નીચાણવાળા વિસ્તારમાં હોવાથી પાણીની સમસ્યા, થોડી ઘરોમાં પાણી ભરાઈ જવાનું અને ગામમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થાય છે. બેન યશવંતભાઈ, કયા કયા ગામોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે? કયા કયા ગામોમાં? તો બાજુમાં ઇટાદરા ગામમાં પણ સમસ્યા હતી, વચ્ચે હવે ટીવી ઉપર જોયું હતું, અને અમારા ગામમાં આજુબાજુ આનંદપુરા ગામ આવ્યું, સમો ગામ આવ્યું, કરણા ગામ આવ્યું. એ ગામોમાંથી અમારું ગામ નીચાણ વિસ્તારમાં હોવાથી અમારા ગામમાં પાણી બધા ગામડેથી અમારા ગામના તળાવમાં આવે છે અને અમારા ગામનું તળાવ ભરેલું જ રહે છે એટલે અમારા ગામનું તળાવ ઉભળી જવાથી અમારા ગામમાં પાણી આવી જાય છે અને ગામમાં ઘરોમાં 300-400 ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને ઘરોની રહેવા માટેનું અહીંયા ઢેચણ સામું પાણી ભરાઈ જવાથી. યશવંતભાઈ, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે.